जय श्री कृष्ण बाळ मित्रों, हूँ नील माधव शाळा परिवार तरफ थी आप सौनु हार्दिक स्वागत करू छू। आज आप धोरण बे में विषय गणित गम्मत में स्वाध्याय पोथी में पाठ 11 लीटीओ ज लीटीओ बराबर से पाना नंबर 39 काढ़ो बदा काढ़ो। जो आड़ी ऊबी त्रासी अने वड़ाको वाली लीटीओ की मदद थी रमतवीर बनावो। શું બનાવવાનું છે? રમતવીર। આપણે આગળના વિડીયોમાં માનવ આકૃતિઓ દોરતા શીખ્યા ને। હવે આડી ઊભી ત્રાસી અને વળાંકોવાળી લીટીઓની મદદથી રમતવીર શું બનાવવાનું છે? રમતવીર એટલે રમત રમતા બાળકો। જો આ રહ્યું ચિત્ર, શાનું ચિત્ર છે? છોકરો શું રમે છે? બોલ। સેનાથી રમે છે? પગથી, એટલે ફૂટબોલ। બરાબર છે ને? આપણે એવું ચિત્ર દોરવાનું છે। જો ચાલો હવે બધા મારી સાથે સાથે ચિત્ર દોરશે, બરાબર છે ને? ચલો એના માટે શું કરવાનું? સૌથી પહેલાં ગોળ દોરવાનું, એટલે વળાંકવાળી લીટીઓ બે દોરવાની, બરાબર છે ને? ગોળ કેવી રીતે દોરાય ખબર પડી? જો પહેલાં આવી રીતે વળાંક આમ દોરવાનો, પછી એને આમ વળાંક દોરવાનો, એટલે ગોળ થઈ ગયું ખરું ને? હવે ઊભી લીટી દોરવાની। કેવી દોરવાની? ઊભી લીટી। પછી ત્રાસી લીટી। કેવી? ત્રાસી લીટી। આ શું થયું? હાથ થયા। શું થયું? હાથ। હવે પગ દોરવા માટે બે કેવી લીટી દોરી? ત્રાસી, ફરીથી ત્રાસી। આ પગ બની ગયો ને? હવે આને ઊભી લીટી દોરો, પછી ત્રાસી લીટી દોરો, એટલે કે આડી, બરાબર છે? હવે ફરીથી વળાંકવાળી લીટીઓ દોરવાની છે। આવી રીતે બે વળાંકવાળી લીટીઓ દોરો એટલે ગોળ થઈ જાય। શું બન્યું? આ દડો, બરાબર છે? ચલો હવે દડાની અંદર આપણે થોડી ડિઝાઇન કરી દઈએ। આવી રીતે આડી ઊભી ત્રાસી લીટીઓ કરો એટલે દડો થઈ ગયો। આ રમતવીર ફૂટબોલ રમતો બાળકનું ચિત્ર તૈયાર થઈ ગયું ખરું ને? ચાલો ત્યારે હવે આ શાનું ચિત્ર છે બાળકો? સ્કેટિંગ કરતો છોકરો, બરાબર છે ને? ખબર પડી? ચાલો હવે આપણે એને દોરવાનું છે, તો એના માટે દોરો બધા વળાંકવાળી બે લીટીઓ પહેલાં ભેગી કરો એટલે ગોળ બની જાય ખરું ને? હવે ત્રાસી લીટી દોરવાની, પછી આડી લીટી દોરવાની, પછી બે ત્રાસી દોરવાની, બરાબર છે? બે હાથ થઈ ગયા ને? હવે પગ દોરવાના। પગ દોરવા માટે કેવી લીટીઓ દોરશો? ત્રાસી। હવે પાછી આડી બે લીટીઓ દોરો, બરાબર છે? હવે સ્કેટિંગનું બોર્ડ દોરવા માટે આડી મોટી લીટી દોરવાની, પછી પાછી ફરીથી બે વળાંકવાળી લીટીઓ ભેગી કરો એટલે ગોળ થાય ખરું ને? આ સ્કેટિંગના પૈડા, બરાબર છે ને? થઈ ગયું ચિત્ર, ખબર પડી ને બાળકો? ચાલો હવે આ શું રમે છે? બેડમિન્ટન। શું રમે છે? બેડમિન્ટન, એટલે ફૂલ રેકેટ, બરાબર છે ને? હવે આવું ચિત્ર આપણે દોરવાનું છે, ચાલો ત્યારે દોરતા શીખીશું ને? કેવી રીતે દોરવાનું? સૌથી પહેલાં તો બે વળાંકવાળી લીટીઓ દોરો। દોરી, હવે એક ત્રાસી લીટી દોરો, પછી ફરીથી ત્રાસી, આ બીજી ત્રાસી એને જોડવાની, પછી ત્રાસી લીટી દોરો, હવે અને વળાંકવાળી બે લીટીઓ દોરીને પાછું ગોળ, હવે એના અંદર ત્રાસી લીટીઓ દોરીને જાળી બનાવવાની। શું બનાવવાનું? જાળી બનાવી।
चलो हवे फरीथी त्रासे लीटी दोरो, दोरी हवे ऊभी लीटी दोरवानी, पछी आड़ी अहीं पण एक त्रासी लीटी दोरो, दोरी थई गयुं ने बेडमिंटन रमतो छोकरो, एनु चित्र तैयार। चलो हवे बाजू में बीजू चित्र जुओ, शानु चित्र छे आ? साइकल चलावतो छोकरो देखाय छे ने, साइकल चलावतो छोकरो छे ने। हवे आपणे आवुं चित्र दोरवानुं छे। चलो त्यारे हवे ए दोरवा माटे आपणे शुं करवानुं छे, सौथी पहेला तो बे वळांकवाळी लीटीओ दोरीने चेहरो बनावानो, बराबर छे। पछी त्रासी लीटी दोरवानी छे, दोरी हवे आम त्रासी लीटी दोरो, पछी आम त्रासी लीटी दोरो, पछी एने एक आड़ी लीटी दोरो, दोरी हवे एक बीजी आड़ी लीटी अहीं दोरो, पछी आ त्रासी लीटी दोरो, दोरी हवे आम ऊभी लीटी एक दोरो, एटले बीजो पग थाय, हवे आड़ी लीटी दोरवानी, बराबर छे। हवे साइकलना पैड़ा बनावाना, शू बनावानो पैड़ा, तो एना माटे बे वळांકવાળી લીટીઓ દોરવાની, એટલે ગોળ પૈડું થઈ જાય, ખરું ને। ફરીથી આમ ત્રાસી લીટી, પછી આ એક ત્રાસી લીટી, હવે ફરીથી વળાંકવાળી બે લીટીઓ ભેગી કરવાની, એટલે ગોળ થઈ જાય। થઈ ગયું આપણું ચિત્ર તૈયાર। પાના નંબર 39 પૂરાઈ ગયું ને, હવે પાના નંબર 40 પૂરવાનું છે, ખરું ને। ચાલો ત્યારે બાળકો કાઢ્યું બધાએ પાના નંબર 40, લીટીઓ અને વળાંકો પરથી ચિત્રો બનાવો। શું છે? લીટીઓ અને વળાંકો પરથી ચિત્રો બનાવો, દેખાય છે ને। શેનું ચિત્ર છે બાળકો? આ કપનું, શેનું છે? કપ, બરાબર છે। આપણે એવું ચિત્ર બનાવવાનું છે। ચલો આપણે એના માટે શું કરીશું? પહેલાં વળાંકવાળી લીટી દોરવાની, એને બીજી વળાંકવાળી લીટી આમ દોરવાની, દોરી હવે ત્રાસી લીટી દોરો, કેવી દોરવાની? ત્રાસી, પછી અહીંયા આડી લીટી દોરો, એટલે આપણો કપ તૈયાર। પણ એને પકડવા માટે હાથ હેન્ડલ દોરવાનું ને, દોરો બધા એને પકડવા માટે હાથો, દોર્યું, એને વળાંકવાળું ચિત્ર કહેવાય, બરાબર છે। ચાલો હવે આ શું છે? વાડકી અથવા વાડકો, બરાબર છે ને। આપણે એવું ચિત્ર દોરવાનું છે, ચાલો દોરો મારી સાથે સાથે બધા। સૌથી પહેલાં તો વળાંકવાળી લીટી દોરવાની, એને બીજી વળાંકવાળી લીટી દોરવાની, દોરી હવે ફરીથી અહીંયા વળાંકવાળી લીટી દોરો, દોરી હવે આ નીચે નાની વળાંકવાળી લીટી, દોરાઈ ગયું ને। થઈ ગયું આપણું ચિત્ર તૈયાર, મજા આવે છે ને ચિત્રો દોરવાની, તો મજા આવે હા ને। હવે પતંગનું ચિત્ર, શાનું ચિત્ર આવ્યું બાળકો? આ પતંગનું ચિત્ર, પતંગનું ચિત્ર તો દોરતા આવડે ને બધાને, ચાલો ત્યારે મારી સાથે સાથે દોરો હા ને। ક્યાં દોરવાનું છે? અરે જો જગ્યા આપી છે, આપી છે ને, ચાલો ત્યારે અહીંયા આગળ પહેલાં આડી લીટી દોરો, એક દોરી, પછી એક ઊભી લીટી, આ બાજુ પણ એક ઊભી લીટી, આ બે ઊભી લીટીઓને આડી લીટીથી ભેગી કરી દેવાની, થઈ ગયું ને આપણું ચોરસ। હવે અહીંયા પાછી ઊભી લીટી દોરવાની, બરાબર છે, અને અહીંયા વળાંકવાળી લીટી દોરવાની, હવે અહીંયા પણ બે વળાંકવાળી લીટી દોરી ને, હવે બે ત્રાસી લીટી દોરો, દોરી
અહીંયા પણ બે ભેગી ત્રાસી લીટી કરીને કરી દેવાનું એટલે પતંગનું ચિત્ર થઈ ગયું તૈયાર। ખબર પડી ને બાળકો કેવું સરળ છે। ચાલો હવે કયું ચિત્ર દોરવાનું છે, બેટ અને દડો છે ને, બેટ અને દડાનું ચિત્ર દોરવાનું છે। ચાલો દોરીશું ને, એના માટે સૌથી પહેલાં ઊભી લીટી બે દોરો, દોરી હવે એને અહીંયા વળાંકવાળી લીટી ભેગી કરી દો, કરીને પાછી અહીંયા ફરીથી એક વચ્ચે ઊભી લીટી દોરવાની, એને અહીંયા પણ બે વળાંકવાળી લીટી ત્રાસી લીટી બે ભેગી કરવાની, ફરીથી અહીંયા ત્રાસી બે લીટી કરો, અહીંયા આડી લીટી। હવે શું બનાવવાનું છે, બેટ પકડવા માટેનો બે ઊભી લીટી દોરો, એને પાછી આડી લીટીથી ભેગી કરી દો। બની ગયું આપણું બેટનું ચિત્ર, બની ગયું ને। ચાલો ત્યારે હવે શું દોરવાનું છે, દડો, દડો દોરવા માટે વળાંકવાળી બે લીટી ભેગી કરવાની એટલે ગોળ બની જાય, બની જાય ને। હવે વળાંકવાળી લીટી અંદરથી દોરીને ડિઝાઇન બનાવવાની, મજા આવે છે ને। થઈ ગયો આપણો દડો અને બેટનું ચિત્ર તૈયાર, મજા પડી ને બાળકો। હવે નીચે જુઓ પ્રવૃત્તિ શું છે, પ્રવૃત્તિ, પ્રવૃત્તિમાં શું છે જો બધા, શાનું ચિત્ર આપ્યું છે તમને, આ છત્રીનું, શાનું, છત્રીનું। તમારે આ ચિત્રમાં શું કરવાનું છે વાંચો બધા, છત્રીમાં રંગ પૂરો અને જ્યાં લીટીઓના વળાંકો છે તેને કાળા રંગથી ગોટો। શું કરવાનું છે તમારે, આમાં ખબર પડી બાળકો। સૌથી પહેલાં તો તમારે છત્રીમાં રંગ પૂરવાનો છે, તમારે આ ચિત્રમાં પહેલાં રંગ પૂરવાનો, અને જ્યાં લીટીઓના વળાંકો છે આડી ઊભી અને વળાંકવાળી તમારે ત્યાંને પેન્સિલથી કાળા કરીને કાળા રંગથી ગૂંટવાનું છે, પેન્સિલ નહીં કાળા રંગથી ગૂંટવાનું, શેનાથી ગૂંટવાનું, કાળા રંગથી। ખબર પડી ને બાળકો, ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ।